નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનો આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું જે પાઠ્યપુસ્તક છે તેમાં 24મું ગદ્ય આપણે ભણી રહ્યા છીએ, ઘોડીની સ્વામી ભક્તિ. આ તમારા પાઠ્યપુસ્તકનું અંતિમ ગદ્ય છે અને ખૂબ જ રસપ્રદ છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો પ્રયોગ છે અને ખૂબ જ સુંદર મજાની વાર્તા લેવામાં આવી છે ઘોડી અને તેના જે માલિક છે તેની. તો આપણે બે વિડીયો જોયા અને બીજા નંબરના વિડીયોમાં આપણે જોયું કે અંબા પટેલ તેમના મામાના ઘરે જાય છે, તેમનું એ રસ્તામાં કેવા અનુભવ થાય છે અને તેમના મામા મામી દ્વારા કેવું તેમનું સ્વાગત કરવામાં આવે છે. હવે આપણે આ વિડીયોમાં આગળનું ગદ્ય સમજીશું. તો મામી તેના ખબર પૂછે છે ત્યારે તે જણાવે છે કે સૌ સારા વાના છે અને બળદનું પણ કહે છે કે એને સારું થઈ ગયું છે. હવે આપણે શરૂ કરીશું આગળનું. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા. જો દડી તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. જો હવે અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ઢાળિયામાં લઈ ગયા એટલે જે ઘોડા બાંધવાની જગ્યા છે ત્યાં. દડી, દડી એટલે કે એવું કપડાનું કે રૂનું આસન જે ઘોડીની પીઠ ઉપર મૂકવામાં આવે છે અને તેની પર સવાર બેસી અને ઘોડી સવારી કરે છે. ઘોડાની પીઠ ઉપર મૂકવામાં આવતું આસન. તંગ, તંગ એટલે જે ઘોડાને બાંધવાનો જે પટ્ટો આવે છે, દડી બાંધવાનો પટ્ટો આવે છે તે તંગ. અને પેંગડા, પેંગડા એટલે કે જેમાં પગ મૂકી અને સવાર ઘોડા ઉપર ચડે છે અને ઘોડી સવારી કરે છે. અને ગમાણ, ગમાણ એટલે કે જે પશુ હોય છે, ઘોડો હોય કે બળદ હોય, તેને જે ઘાસ નાખવામાં આવે છે તે માટે જે આડું લાકડું મૂકવામાં આવે છે અને જે જગ્યા રાખવામાં આવે છે તેને કહેવામાં આવે છે ગમાણ. તો મામાએ શું કર્યું? મામાએ ઘોડીને દર લીધી અને દડી તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા. જો શું કર્યું? ઘરમાં જઈને સુંડલો ભરીને, સુંડલો, સુંડલો એટલે સુપડું જે હોય ને, અનાજ ઝાટકવાનું એક યંત્ર આવે છે, તે આખું ભરી અને બાજરી લાવે છે અને ઘોડીને જોગાણ એટલે કે ઘોડાને ખાવાનું જે અનાજ આવે છે તે મૂકી અને ઓસરીમાં આવે છે, ઘરના આંગણામાં બેસે છે. મામાએ તૈયાર રાખેલ વાડું કાઢ્યા. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતાં મામા ભાણેજ મોડી રાતે ચડું કરીને ઊભા થયા. ચડું એટલે કે જે જમવાનું છે તે પતાવી અને ઊભા થાય છે. મેળીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજની ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. હવે મામાએ કઈ વાત માટે બોલાવ્યા હતા તે અહીંયા ખુલાસો થાય છે. પોતાની જુવાન દીકરી છે જે એના વિશે, એટલે કે જે આંબા પટેલની મામાની દીકરી એટલે એમની પિતરાઈ બેન, તેની સંબંધ માટે તે પોતાની ચિંતા વ્યક્ત કરે છે અને ભલામણ કરે છે અને પોતાના મનનો ભાર હળવો કરે છે. બીજે દી રોટલા સિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી. બીજા દિવસે રોટલા શિરાવીને એટલે કે નાસ્તો કરીને જમીને ભાણેજ આંબા પટેલ વાવડી નામનું એમનું જે ગામ છે ત્યાં જવા સાબદા થવું એટલે કે સજ્જ થાય છે, તૈયાર થાય છે. ત્યારે મામા મામીએ બે દિવસ રોકાઈ જવા માટે ખૂબ વિનંતી કરી છે. મામા મામીએ કોને વિનંતી કરી અથવા શું વિનંતી કરી? મામા મામીએ આંબા પટેલને બે દિવસ રોકાઈ જવા માટે વિનંતી કરી. પણ ભાણેજ
દરિહાર એકના બેના થયા, ધારાહાર એટલે કે કોઈ પણ સંજોગોમાં એકના બે ન થવું, પોતાની વાતમાં નિશ્ચય દ્રઢ રહેવું, મતલબ કે પોતાની વાતમાં અડગ રહેવું, તે માન્યા નહીં. એટલે કચવાતી કચવાતા હૈયે બે જણાએ આંબા પટેલને રજા આપી. કચવાતું હૈયું એટલે કે ના મન ન હોવા છતાંય આંબા પટેલને તેમના મામા મામીએ રજા આપી. મામા પાદર સુધી વડાવવા આવ્યા. પાદર ગામનું જે મેઇન ગેટ હોય, ગામનું જે પ્રવેશ દ્વાર હોય છે તેને પાદર કહેવામાં આવે છે. તો કહે છે કે ગામના પાદર સુધી મામા વડાવવા આવ્યા ને રામ રામ કરી બે છૂટા થયા. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી. જો રમત હતી જે વછેરી હતી ઢેલ નામની, જે ઘોડી હતી એના માટે તો ખૂબ જ દૂરનો જે રસ્તો છે તે કાપવો ખૂબ જ સહેલો હતો. બે એક ગાઉ કાપ્યા ત્યાં, બે કે એક ગાઉ એટલે કે કિલોમીટર જેટલો રસ્તો તેમણે વટાવ્યો હતો, ત્યાં ઓતરાથી કોરિયાની કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો. જો મેહુલો વરસાદ, કેવો વરસાદ આવ્યો, ઓતરાતી ઓરનો કાળો ડિબાંગ એટલે કે ખૂબ જ ભારે વરસાદ થવાનો હોય તેવા ખૂબ જ કાળા બમ્બર વાદળો ચડી આવ્યા. વરસાદ એકદમ આવવાનો એમ વાદળો ઘેરાઈ ગયા. ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મિયાઉ મિયાઉ કરતા મોરલા ગેંકી ઉઠ્યા. જો ડોકના ત્રણ ત્રણ કટકા કરી નાખે એટલો જોર જોરથી અવાજનો નાદ કરે છે અને મોરલા ટવકી ઉઠે છે. પહાડોએ પડઘા દીધા, પહાડોએ પણ પડઘા દેવા એટલે કે મોરનો અવાજ પહાડો સાથે અથડાઈ અને પાછો આવતો હતો. આકાશમાં કાળા ભંડ વાદળા અડિયા પાટી લેવા માંડ્યા, આમથી આમ દોડાદોડી કરવા લાગ્યા. પડાક ધબાક પડાક ધબાક વીજળી થવા માંડી. હવે અહીંયા ત્રણ ચાર વાક્યમાં તમને પ્રશ્ન પૂછાય કે મામાના ઘરેથી પાછા ફરતી વખતે કેવું વાતાવરણ સર્જાયું, તો તમે લખી શકો છો કે મામાના ઘરેથી પાછા વળતી વખતે રસ્તામાં અચાનક વાદળો છવાઈ ગયા, વરસાદ ચોધાર વરસાદ વરસવાના એંધાણ થવા લાગ્યા, મોરલાઓ ટહુકવા લાગ્યા અને આકાશમાં વીજળીઓ અને વાદળોનો ગડગડાટ થવા લાગ્યો. અને શું કરે છે કે વીજળીઓના ચમકાટ થવા લાગ્યા, ત્યાં તો ત્રમઝટ તડરડ ત્રમઝટ તડરડ હુડર હમ હમ ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધાર એટલે કે ચોધાર વરસાદ વરસવા લાગ્યો. જો હવે શું કહેવા માંગે, સાંબેલું એટલે શું, સાંબેલું એટલે અનાજ ખાંડવા માટેનું એક તમે ખાયણી આવે છે ને જે જેમ આપણે દૂધનો મસાલો કૂટતા હોઈએ છીએ, તો એક મોટું લાકડાનું એવું આવે છે જેમાં સાંબેલાથી અનાજ કૂટવામાં આવે છે. તો સાંબેલા જેટલી જાડું હોય એવી ધારે જાડી ધારે વરસાદ ધરતી માથે એટલે કે ધરતી ઉપર પડવા લાગ્યો. માર્ગ માથે પચરક પચરક ગદરો ખૂંતી આંબા પટેલની ઘોડી વહી જાય છે. રસ્તામાં પચરક પચરક જે કિચડ હોય છે તેને ખૂંતી ઘોડી ચાલી જાય છે. એવામાં તળાજાનો ડુંગર દેખાડોને પટેલે શેત્રુંજીને કાંઠે આવીને ઊભા. તળાજાનો ડુંગર દેખાય છે, શેત્રુંજી નદી જે આવે છે તેની કાંઠે આવીને ઊભા રહે છે. ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપૂર ધબધાટી બોલાવે છે. જો ઉપરવાસનું પાણી હોય છે, ઉપરનું પાણી વહી ગયું છે અને શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવે છે. ઘોડાપૂર આવવા એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. આઈ શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ન ચડ્યું હોય તેમ એના પાણી કુકવાટા મારે છે. શેતલ એટલે શેત્રુંજી નદીની વાત કરે છે,
આઈ માતા શીતલ એટલે કે નદી માતા જાણે વાળ છૂટા મૂકી અને રમણે એટલે કે યુદ્ધમાં ચડી હોય તેમ પાણી ઘૂંટવાટા મારે છે. બે કાંઠે 50-50 માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે. બંને કાંઠે બંને બાજુએ 50-50 માણસ પૂર શાંત થાય તેની રાહ જોતા બેઠા છે. આંબા પટેલની આંખની ઓળખાણવાળા 2-5 આદમી આવીને રામ રામ કરે. આંખની ઓળખાણ એટલે શું? આંખની ઓળખાણ એટલે માણસ છે તમને ઓળખતા હોય કે ભાઈ આ વ્યક્તિ ફલાણો માણસ છે, તેવા લોકોએ આવીને તેમને રામ રામ કરે. તમે ક્યાંય બહાર જાઓ અને તમારી આજુબાજુના વ્યક્તિ તમને ઓળખતા હોય, મળી આવે તો તમને બોલાવે તો ખરા ને, એવી રીતે તેમણે રામ રામ કરે. હવે આ ફકરામાં તમને સમજાવ્યું તેમાં તમારે સવિસ્તાર પ્રશ્ન પૂછાય કે શેત્રુંજી નદીમાં આવેલા પૂરનું વર્ણન કરો. તમારે આ બધું જ મેં જે સમજાવ્યું છે તે તમારા શબ્દોમાં લખવાનું રહેશે. શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમણમાં ફસાયા. મૂંઝવણ થઈ કે હવે હું આગળ કેવી રીતે વધીશ. મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાય એમ નથી ને મણાર પાછા ફરાય એમ નથી. જો હવે શું કહે છે, મારી બેટી બહુ ખરાબ થયું હતું, મારા ગામ પહોંચાય એમ નથી અને મારા મોસાળ પાછું ફરાય તેમ પણ નથી. ઘરે સંધાએ મારી મેં ઘોડે વાટ જોઈને અડધા અડધા થઈ જશે. ઘરે બધાએ મારી વાટ એટલે કે મારી રાહ જોતા હશે અને અડધા અડધા થઈ જશે એટલે કે ચિંતામાં અડધા થઈ જશે. આજ ઘરે પહોંચ્યા વિના તો છૂટકો જ નથી, આજે ઘરે પહોંચ્યા વિના છૂટકો નથી એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધીને ઘોડીને ચોકડું ડોસીને જેવી એડી મારી એવી જ ઘોડી છળાંગ દેતીકને શેત્રુંજીમાં ખાપકી. શું થાય છે, ઘોડી છળાંગ દઈને જેવી આંબા પટેલે ઈશારો આપ્યો એવી ઘોડી છળાંગ દઈને શેત્રુંજી નદીમાં કૂદી પડે છે. એમ વિચારીને આંબા પટેલ આગળ વધે છે અને સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ કાંઠે પડેલા બધાએ આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા. સૌના મોંમાંથી એક જ વેણું સરીને પડે બહાર પડે કે માળો ભારે છાતી સલ્લો. આદમી છાતી સલ્લો એટલે કે ખૂબ જ સાહસવાળો વ્યક્તિ છે. જેમ સમુદ્રમાં પથ્થર પડે મોટો અને કેવો અવાજ આવે, એવો છણાંગ દઈને અવાજ ઘોડી પડતું મૂકો છે, પોતાના માલિકનો આદેશ માને છે અને પડતું મૂકે છે ત્યારે છાતી છલ્લો આજુબાજુ જે લોકો રાહ જોઈને બેઠા હતા પૂર શાંત થવાનો, તે લોકો કહે છે મારો બેટો ખૂબ જ સાહસિક છે. શેત્રુંજીના ભારે પૂરમાં થોડી હુબડક ફડાક કરતી પાણી કાપી રહી છે. શેત્રુંજીનું જે પૂર આવ્યું છે એમાં ઘોડી પાણી કાપી રહી છે એટલે કે રસ્તો પસાર કરી રહી છે. શું થાય છે, ફડાક કરતી પાણી કાપી રહી હતી ઘોડી આગળ વધી રહી હતી અને સામે કાંઠે તે જાય છે, પહોંચી પણ જાય છે, પણ એ ઘોડીના સેલારાનો નદીનો પાટ કાપી રહી છે. આંબા પટેલને ઘડીભર તો થયું કે મારું બેટું તાણ ભારે છે એટલે કે મેં આ જે ખેંચાણ છે પાણીનો પ્રવાહ જે છે એ ખૂબ જ શક્તિશાળી છે, બિચારી મારી ઘોડી આમાં તાકાત પણ કેટલી કરે, સમુદ્રની પાણીની શક્તિ ખૂબ અફાટ હોય. વિદ્યાર્થી મિત્રો, હવે જેમ તેમ કરી અને કાંઠાની નજીક ઘોડી પહોંચે છે ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં વહી ગયો છે. જો હવે શું થાય છે, જેમ તેમ કરી અને આખી નદીનો રસ્તો તો ઘોડી કાપી લે છે, પણ જેવો કિનારે પહોંચે છે અને આમ કૂદકો મારી અને બહાર નીકળે છે ત્યારે તે સમજી જાય છે કે આંબા પટેલ તેના પર બેઠા નથી, તે તો પાણીમાં તણાઈ ગયા છે. નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીકભર થોભ્યા વિના
રોકાયા વિના પાણીમાં ખાબકીને એટલે કે કૂદકો મારીને ધણીને ગોતે નીકળે છે, શોધવા નીકળે છે. આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા. તરવાની કાહરી ફાવતી ન હતી આંબા પટેલને, કાહરી એટલે કે આવડત હતી નહીં, તરવાની કળા તેમનામાં હતી નહીં, તેમને તરતા આવડતું હતું નહીં. તેઓ હરેરી ગયા હતા, હરેરી જેવું એટલે કે હારી ગયા હતા, હિંમત હારી ગયા હતા. ત્યાં સળ આવી કે ત્યાં ઢેલ આવી પહોંચી અને ઢેલ તું આવી કે એમ કહી અને તેના ગળે વળગી જાય છે. ઘોડીને જોતાં જ આંબા પટેલ બધી તાકાત ભેગી કરી અને ઘોડીના ગળે વળગી જાય છે અને કહે છે, ઢેલ તું આવી ગઈ? ચતુર ઘોડીએ પાણીના બંધ કાપવા માંડ્યો. ચતુર ઘોડીએ પાણીનો રસ્તો કાપવા માંડ્યો. પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી. પાણીના વહેણમાં ફંગોળાતી ફંગોળાતી એટલે કે પાણીના વહેણમાં ચક્રવ્યૂહમાં ફસાતી ફસાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી. બાપ ઢેલ, તે આ જીવતરના દાન દીધા છે. હે ઢેલ, હે મારી ઘોડી, તે મને જીવનદાન આપ્યું છે. કહેતા આંબા પટેલની આંસુ આંખોમાંથી ડબક ડબક દેતા બોર જેવા આંસુ સરી પડે. તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો. જો ઘોડી કેવી રીતે પોતાના માલિકને જીવ બચાવે છે, પોતાના જીવની પરવા કર્યા વગર એક જાનવર છે છતાંય પૂરમાં પાછી જાય છે અને આંબા પટેલને બચાવે છે. આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પહોંચ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી. ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા. ઠાકર ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે. ઠાકુરજી રણછોડ ભગવાનની વાત કરે છે. શ્રી રણછોડજીને તે બે હાથે પગે લાગે છે. કાળિયા ઠાકર, તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવે છે. હું હેમખેમ ઘરે પાછો ઘરે પોંગ્યો છું એટલે કે પોક્યો છું. તારો ગણ કેમ કરીને ભૂલાય, તારો ઉપકાર કેમ કરીને ભૂલાય. આંબા પટેલ જ્યારે ગામ પાછા ફરે છે ત્યારે ભગવાનને કેવી રીતે ધન્યવાદ કરે છે. આંબા પટેલ જ્યારે ગામ પાછા ફરે છે ત્યારે ઠાકોરજીના મંદિરમાં આરતી થતી હોય છે અને પગે લાગતા કહે છે કે હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે આજે જો ઘોડીએ મારો જીવ બચાવ્યો અને હું આ મુસીબતમાંથી બહાર આવી અને સહી સલામત ઘરે પાછો ફર્યો છું. તારો ગણ એટલે કે ઉપકાર હું ભૂલી શકીશ નહીં. ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સગડી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા, આ ઘોડી તો મારો ચૂડલો અમર રાખ્યો, ચૂડલો અમર રાખો, મારો સુહાગ અમર રાખ્યો છે. ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી સે ભૂલાશે. એ ઢેલ, તને ઘણી ખમ્મા, તું ઘણું જીવ, તારો ઉપકાર ક્યારેય ભૂલાશે નહીં. એમ કહેતા પટલાણીએ રોહડામાંથી ઘીનો લાડવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા, બાપડી ઢેલ પાણીમાં બહુ 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 થઈ ગઈ હશે, એને ઘી પાવ, ત્યાં લગણું કોઠીમાંથી ગોળને ભેલી કાઢી લાવું છું. જો કેવું સાચવે છે પોતાના સંતાન કરતાંય વધારે, જાનવર છે છતાંય ઘી અને લાડવા ખવડાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખરેખર હૃદયસ્પર્શે તેવો છે અને ગદ્યની સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. હવે તમને યાદ રહી ગયું હશે કે ઘોડીની સ્વામી ભક્તિ પાઠના લેખક છે શ્રી જોરાવરસિંહ જાદવ. સાહિત્ય પ્રકાર છે લોકકથા અને સંગ્રહ છે લોક સાહિત્યની અશ્વકથાઓમાંથી લેવામાં આવેલો પાઠ છે. હવે આપણે પાઠ વખતે તો શબ્દ સમજ્યા, પણ એક વખત ફરીથી જોઈ લઈએ જેથી કરી તમને યાદ રહી જાય. માવજત, સંભાળ. આગંતુક, આવી ચડેલું. ઓલાદ નો અર્થ થાય સંતાન. છાતી સલ્લો, હિંમતવાળો. ગોહિલવાડ,
કાઠિયાવાડનો ભાવનગર રાજ્યનો ભાગ વિસ્તાર, જોક નેસડાનો ઢોર બેસતા હોય તે ભાગ, ઘેટા બકરાનો વાડો, અહુરવેળા ક સમય અસુરવેળાએ, ગજર ભાંડવો એક પ્રહર પૂરો થયો, મજરો મજરો ઝાંખો ઝાંખો, હમચી ખૂંદવી ઘોડી તાનમાં આવી ઉછળકૂદ કરે તે, હવે તળપદા શબ્દો જોઈશું. ખાસ તળપદા શબ્દો પર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ખોરડું, માટીની ભીત કે ગારવાળું નાનું મકાન. સંધાય, બધા. બોકારવું અથવા બકોરવું, બોલાવવું. મુલતવું, મુલવવું, કિંમત આંકવી. જડવું, હાથ લાગવું, મળી આવવું. રેવાળ, ઉછળે નહીં છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ. મેં તમને સમજાવ્યું હતું. ભો, ભોય, જમીન. સંદેવો, સંદેશો. ઓહાણ એટલે ખ્યાલ. વાવળ એટલે સમાચાર. વાળું, સાંજ પછીનું ભોજન. વાળું, સાંજ પછીનું ભોજન. ચંત્યા, ચિંતા, ફિકર. વાહે, પાછળ. સડપ, ઝડપથી, એકદમ. હવારે, સવારે. મો ઉજળું, પરોઢિયાનો સમય, વહેલી સવાર, 3-4-5 વાગ્યાનો સમય. સોમાહુ, ચોમાસું, વરસાદના દિવસો. ભરવો, ભરોસો. બીકાવડા, બીક લગાડે તેવા. બીકણ, લગણ, લગી. ઘોડીએની જેમ. સડાવો, વીજળીનો ચમકારો. મઉ થઈ જવું, ભૂખથી ટળવડવું. ખૂબ ભૂખ લાગવી. ગણ એટલે ગુણ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ પાઠમાં સંપૂર્ણ બોધ પ્રાપ્ત થઈ ગયો હશે. પાઠની PDF મોકલવામાં આવશે. તમારે વાંચન કરવાનું છે અને પાઠ સમજવાનું છે. પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. અસ્તુ.